ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ વાસ્તવમાં ઉર્જા સંચયનો નિયમ છે. આ નિયમ જુદા જુદા સ્વરૂપે દર્શાવાય છે. એક, વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો નિયત હોય છે. બે, ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. પ્રણાલીની આંતરિક ઉર્જામાં બે રીતે ફેરફાર થઈ શકે છે. એક, પ્રણાલીમાં ઉષ્મા ઉમેરીને અથવા પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરીને, અને બે, પ્રણાલી ઉપર કાર્ય કરવાથી અથવા પ્રણાલી દ્વારા કાર્ય થવાથી. અહીં એક તરફ ઉષ્મા અને કાર્ય છે, જ્યારે બીજી તરફ ઉષ્મા અને ઉર્જા. આમ બે વચ્ચેનો મહત્વનો તફાવત સમજવો જરૂરી છે. ઉષ્મા અને કાર્ય પ્રક્રમનો નિર્દેશ કરે છે, જે અવસ્થા વિધેય નથી, જ્યારે ઉર્જા પ્રણાલીની કોઈ એક સંતુલન સ્થિતિ સાથે સંકળાયેલો ગુણધર્મ છે, જે અવસ્થા વિધેય છે. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સંજ્ઞારૂપ સમીકરણ, સિમ્બોલિક ઇક્વેશન ઓફ ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ધારો કે કોઈપણ એક પ્રણાલીની એક નિશ્ચિત સંતુલન સ્થિતિમાં આંતરિક ઉર્જા U1 છે. જો આ પ્રણાલી પ્રક્રિયા અનુભવી આંતરિક ઉર્જા U2 ધરાવતી નવી સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે, તો આ પ્રક્રિયા દરમિયાન પ્રણાલીએ મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા Q છે. હવે જો પ્રણાલી ઉપર થયેલું કાર્ય W અથવા પ્રણાલી દ્વારા થયેલું કાર્ય W હોય, તો ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ અનુસાર U2 = U1 + Q + W, અર્થાત U2 - U1 = Q + W થશે. હવે આંતરિક ઉર્જાનો ફેરફાર U2 - U1 = Δu મૂકતા Δu = Q + W. આ સમીકરણ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સંજ્ઞારૂપ સમીકરણ છે. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ, મેથેમેટિકલ ફોર્મ ઓફ ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમના સંજ્ઞારૂપ સમીકરણમાં જ્યારે ગણતરી માટે ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે સામાન્ય રીતે Q અને W સાથે ગાણિતીય ચિહ્નો પ્લસ અને માઇનસ જોડવામાં આવે છે. એક, જો પ્રણાલી પ્રક્રમ દરમિયાન ઉષ્મા ગુમાવતી હોય, તો Q નું મૂલ્ય ઋણ હોય છે, અર્થાત ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે Q નું મૂલ્ય હંમેશા ઋણ હોય છે. બે, જો પ્રણાલી પ્રક્રમ દરમિયાન ઉષ્મા મેળવતી હોય, તો Q નું મૂલ્ય ધન હોય છે, અર્થાત ઉષ્મા શોષક પ્રક્રિયા માટે Q નું મૂલ્ય હંમેશા ધન હોય છે. ત્રણ, જો પ્રણાલી ઉપર કાર્ય કરવામાં આવતું હોય, તો W નું મૂલ્ય હંમેશા ધન હોય છે. ચાર, જો પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય, તો W નું મૂલ્ય હંમેશા ઋણ હોય છે. જો કોઈ પ્રક્રમ દરમિયાન પ્રણાલીની આંતરિક ઉર્જા અચળ રહેતી હોય, તો Δu = 0 થાય છે, એટલે કે Q + W = 0 અથવા Q - W થાય, જે દર્શાવે છે કે પ્રક્રમ દરમિયાન પ્રણાલીએ શોષેલી બધી જ ઉષ્મા
કાર્યમાં વપરાઈ જાય છે. પ્રણાલીની આંતરિક ઉર્જા અવસ્થા વિધેય હોવાથી જો પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવા માટે કોઈ પણ માર્ગ અપનાવે તો પણ ડેલ્ટા યુનું મૂલ્ય બદલાતું નથી, પરંતુ ક્યુ અને ડબલ્યુ અવસ્થા વિધેય નહીં હોવાથી તેના મૂલ્યો પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં કેવી રીતે પરિવર્તન થાય છે તેના ઉપર આધાર રાખે છે.